लाइक शेयर कमेंट एंड सब्सक्राइब करो वी आर लाइव चैनल ने वी आर लाइव चैनल साथे जुड़ाई रहेवा माटे बेल आइकॉन दबाओ वी आर लाइव प्रस्तुत करे छे फैमिली डॉक्टर कार्यक्रम सोमवार थी शनिवार बपोरे 2 કલાકે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિના મૂલ્યે સચોટ ઈલાજ દર્શકોને મળશે એક્સપર્ટ ડોક્ટરોની સાચી સલાહ વીઆર લાઈવ પર મળશે સચોટ ઈલાજ ફોન કરો 63 55 85 61 23 પર અને બનો તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફેમિલી ડોક્ટરમાં દર્શક મિત્રો ફેમિલી ડોક્ટરનો કાર્યક્રમ એવો છે જેમાં આપ ઘરે બેઠા ડોક્ટર સાથે સીધી વાતચીત કરીને આપ આપના પ્રશ્નોનો જવાબ ડોક્ટર પાસેથી મેળવી શકો છો અને આ ફેમિલી ડોક્ટરના કાર્યક્રમમાં આજે એક રસપ્રદ વિષય છે આજનો વિષય છે બાળકોને લગતા રોગો અને તેને લગતા પ્રશ્નો ઘણી વખત બાળક આપણને કહી નથી શકતું અથવા તો તેના માતા પિતાને કહી નથી શકતું વારંવાર ડાયરિયા થઈ જવા અથવા તો ભૂખ ન લાગવી અથવા તો વજન વધારે વધી જવું અથવા તો દાંત આવતી વખતે ઘણી વખત બાળકમાં શું ધ્યાન રાખવું આ દરેક પ્રશ્નોના ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિપુલ દુરખિયા જેમને બાળકોના ડોક્ટર છે સર સ્વાગત છે આપનું સર જે પ્રમાણે મેં વાત કરી કે બાળકોને લગતા અનેક પ્રોબ્લેમ્સ હોય છે અને બાળક ઘણી વખત તેના માતા પિતાને કહી નથી શકતું એટલે કે બાળક જન્મે ત્યારથી એક 10 વર્ષ સુધી તો કદાચ રસી મુકાવતા જ હોય છે અલગ અલગ રસી હોય છે કે પોલિયોની રસી કે અલગ અલગ પ્રકારની રસી મુકાવતા હોય છે તો આ રસીથી ફાયદા શું થાય છે રસી એક રસીકરણ એક બહુ મોટો વિષય છે પહેલાના જમાનામાં કે ઢગલાબંધ લોકોને રોગ થાય બચ્ચા હેરાન થાય અને એમાંથી ઘણા મૃત્યુ પામતા પણ જેમ જેમ રસી શોધાણી એમ એ બધા રોગો ઉપર આપણે કંટ્રોલ આવી ગયો આપણું નિયંત્રણ આવી ગયું આપણે હવે જાણી શકીએ કે કદાચ આખા ઇન્ડિયાની અંદર છેલ્લા 3 વર્ષમાં એક પણ પોલિયોનો કેસ થયો નથી જે પહેલા વર્ષ ઢગલાબંધ કેસો એવા જાણવા મળે કે આ બાળકને લકવો થઈ ગયો આ બાળકને આવું થઈ ગયું પણ હવે છેલ્લા 3 વર્ષ દરમિયાન આપણે એના ઉપર કમ્પ્લીટ નિયંત્રણ મેળવી ચૂક્યા દુનિયામાંથી લગભગ 80 દેશ પોલિયોની સામે નિયંત્રણ મેળવી ચૂક્યા છે અને આપણે પણ એમાં એક છીએ એવી રીતે ઘણા બધા રોગો એવા છે કે જે રસીકરણના હિસાબે આપણે એને નિયંત્રણમાં લાવી શકીએ અને જે ચેપી રોગો છે એને જો નિયંત્રણમાં લાવીએ તો એકબીજામાંથી ચેપ જે થતા હતા અને એ બધા જો કંટ્રોલ એકવાર થઈ જાય તો એનાથી બાળક આખા સમાજની ઓવરઓલ વેલબિંગ જે કહેવાય હ્યુમન ઇન્ડેક્સ જે કહેવાય એ ખૂબ ઊંચો આવી જાય કે જેનાથી જે માનવ કલાકો માનવ સમય જે બગડતો હતો એ માનવ સમય બગડે નહીં વધતા માનવની હેલ્થ ઇન્ડેક્સ આખો ઊંચો આવી જાય એટલે રસીકરણ એક બહુ મોટો વિષય છે અને રસીકરણમાં હવે પહેલાના જમાનામાં એવું હતું કે બહુ લિમિટેડ એટલે બહુ ઘણી ગાંઠી રસીઓ હતી કે જે રસીઓ ખાલી બાળકોને આપતા હતા જે ગવર્મેન્ટ મોટે ભાગે આપતા હતા પણ હવે તો ઘણી બધી ગવર્મેન્ટ પણ ઘણી બધી રસીઓ આપે છે અને ચેપી રોગોની સામેની જે રક્ષણ મળે છે એના કારણે જે સામાન્ય રીતે થતા રોગો હતા જેમ કે પોલિયો ડિપ્થેરિયા ધનુર એ બધા તમે હવે ભાગ્યે જ સમાજની અંદર ક્યાંક સાંભળવા મળશે કે ફલાણા વ્યક્તિને ધનુર થયું કારણ કે ધનુરની રસી જેટલી બધી ફ્રિક્વન્ટ થઈ ગઈ એવી રીતે ત્યારે ઘણા બધા રોગો કે જેને આપણે કંટ્રોલમાં લઈ શક્યા અને એ રસીકરણ એક બહુ મોટો વિષય થઈ ગયો રસીકરણ આપણે સામાન્ય રીતે શું સમજીએ કે રસીકરણ એટલે ખાલી એક ઇન્જેક્શન આપી દીધું એટલે કામ પૂરું થઈ ગયું એવું નથી રસીકરણ એક એવી વસ્તુ છે કે જેની અંદર જેમ નોર્માલ સંજોગોમાં શું થાય કે માનો કે મને મેલેરિયા થયો તો ઓટોમેટિક મારું શરીર કારણ કે ભગવાન એવી સિસ્ટમ બનાવેલી છે કે આપણને કોઈ પણ રોગ થાય અથવા આપણને કોઈ પણ બહારના જંતુ શરીરમાં આવ્યા કે જંતુના ટોક્સિન શરીરમાં આવ્યા તો એની સામે લડવાની તાકાત આપણા શરીરના સોલ્જર્સ એવા ડેવલપ થઈ જાય કે એની સામે રક્ષણ આપે તો એ કુદરતી રીતે રોગ થઈ જાય અને આ કુદરતી રીતે રસી દ્વારા આપણે એને રોગ જેવું વાતાવરણ ઊભું કરીએ કે જેનાથી બાળકને અંદર સોલ્જર ઊભા થઈ જાય અને બાળકને કોઈ રોગ પેદા ન થાય એટલે ઓટોમેટિક એની સામે રક્ષણ મળી જાય બરાબર એક કોલર મિત્રનો કોલ લઈ લઈ હેલો 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 સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં
અમદાવાદથી અલકા બોલું છું. સાહેબ પૂછવું છે કે રસવા એટલે નાના બાળકોને રસવા થતું હોય છે, ગામડાની ભાષામાં રસવા કહેવાય અને બીજી ભાષામાં શું કહેવાય મને ખબર નથી, એટલે શું? અને બીજું, બાળકને ક્યારથી ખોરાક આપવો જોઈએ, કયા મહિનાથી ચાલુ કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ એની સલાહ આપો ડોક્ટરને. કહી જરૂર આપ આપના સવાલનો જવાબ ટીવીમાં સાંભળી શકો છો. બેનો સારો સવાલ છે. રત્વા શબ્દ કેવો છે કે મિસલીડિંગ, લોકોને ખબર નથી રત્વા શું કહેવાય. યુઝ્યુઅલી સામાન્ય રીતે શું છે કે રત્વા શબ્દનો અર્થ એવો થાય છે કે બીજું બ્લડ ગ્રુપ, એમાં જે માતાનું બ્લડ ગ્રુપ માનો કે નેગેટિવ છે અને બચ્ચાનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે, તો અંદર એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય અને એના કારણે માતાને અંદર એવા એન્ટીબોડી ડેવલપ થાય કે નેક્સ્ટ પ્રેગ્નન્સી આવે ત્યારે બચ્ચાને ખૂબ તકલીફ પડે. એટલે એના સ્પેશિયલ ઇન્જેક્શન આવે છે એન્ટીડીનું. એ ઇન્જેક્શન જો આપણને ખબર પડે કે માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને બાળકનું પોઝિટિવ છે, તો વિધિન સ્ટીપ્યુલેટેડ ટાઈમ, એના ફિક્સ સમયની અંદર માતાને એક એન્ટીડીનું એક ઇન્જેક્શન આપી દેવામાં આવે કે જે ફર્ધર એના પછીની પ્રેગ્નન્સીમાં બાળકને કોઈ તકલીફ ન પડે એના માટેનું. એટલે રતવા એક સામાન્ય રીતે એવું સમજે કે રતવા એટલે કે એવો રોગ છે, પણ એવો રોગ નથી, એ ડિફરન્સ ઓફ બ્લડ ગ્રુપ છે. એ અને એમાંય માતાનું જ્યારે બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે. અને ત્યારે પ્રશ્નનું સોલ્યુશન છે એને સ્પેશિયલ ઇન્જેક્શન આપવામાં આવે તો બાળકને તકલીફ, નેક્સ્ટ બાળકને તકલીફ પડતી નથી. અને રતવાનું સાયન્ટિફિક નામ શું છે સાયન્સની ભાષામાં? બીજી બેઝિકલી સાયન્ટિફિક ભાષા આ એક મિસનોમર છે, રતવા એક મિસનોમર છે. બાકી ઇનકોમ્પેટિબિલિટી આપણે જો શબ્દ વાપરીએ તો ઇનકોમ્પેટિબિલિટી, કારણ કે જ્યારે માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે, એટલે જે એન્ટીજન બાળકમાં એન્ટીજન થયા અને માતામાં એના એન્ટીબોડી હોય તો એ બે રિએક્શન ન થાય એટલા માટે એને પ્રોબ્લેમ ના થાય, એટલા માટે નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં એ સેટ થઈ જાય, એના માટેનું સ્પેશિયલ ઇન્જેક્શન છે. બરાબર. એટલે આ અને બેનનો બીજો પ્રશ્ન જે હતો કે બાળકને ખાવાનું ક્યારથી, હંમેશા એક નિયમ છે કે નોર્મલી 4 મહિના પછી બાળકને બહારનું આપી શકાય, પણ 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે જો સ્તનપાન કરાવવામાં આવે તો પણ કોઈ તકલીફ નથી, અને 6 મહિના પછી બહારનું શરૂ કરવું જોઈએ. કેમ શરૂ કરવું જોઈએ? કારણ કે 6 મહિના પછી બાળકને બીજું માતાના દૂધમાં જેટલા જેટલા ઘટકો છે એ સિવાયના વધારાના ઘટકો આપવા જરૂરી છે, એટલે કે બોડીના બાળકની બોડીની રિક્વાયરમેન્ટ વધારે વધતા માતાનું દૂધ એ વખતે ઓછું થતું જાય, 6 મહિના થાય એટલે માતાનું દૂધ ઓછું થતું જાય, એટલે બહાર એડિશનલ આપવું પડે. અને એડિશનલ આપવાનું શરૂ કરીએ તો મારો એક નિયમ છે, હું દર્દીના સગાને ઓલવેઝ એમ કહું, તમારે જે પણ શરૂ કરવું હોય, ભલે પાણી શરૂ કરવું હોય તો એ વસ્તુ પણ 1/2 ચમચી કે 1 ચમચીથી જ શરૂઆત કરવાની. આપણે કોઈ પણ વસ્તુ આપી, લીંબુનું શરબત આપવું છે તો 1/2 ચમચી આજે આપો, પછી અટકી જ જવાનું, ભલે બાળકને ગમે તેટલું ભાવતું હોય, આપણને એમ લાગે કે બાળકને સારું લાગે છે તો હું 2-4 ચમચી આપી દઉં, એવું નહીં કરવાનું. બાળક એ દિવસ આખો દિવસ જવા દેવાનો, બીજે દિવસે 2 ચમચી આપો, ત્રીજે દિવસે 3 ચમચી આપો, એમ એક એક વસ્તુ જો ઉમેરતા જાઓ અને આવી રીતે ધીરે ધીરે ક્રમશઃ વધારતા જાઓ તો બાળક ક્યારે બધું ખાતું થઈ જશે આપણને ખબર નહીં પડે. પણ જો એવું નહીં કરીએ, માની લો કે લીંબુનું શરબત ચાલુ કર્યું અને 1 ચમચીના બદલે તે જ દિવસે પહેલે જ દિવસે આપણે 5 ચમચી 7 ચમચી પીવડાવી દીધી તો એ વખત તો કંઈ ખબર નહીં પડે, પણ 1/2 કલાક 1 કલાક 2 કલાક થાય એટલે બાળક રોવા માંડે. હવે બાળકને પેટમાં દુખતું હોય એના કારણે બાળક રોવે, પણ આપણને શું ખબર પડે કે આપણે મેં લીંબુનું શરબત વધારે પીવડાવી દીધું એટલે રોવે છે તો ખબર નહીં રહી, એટલે પ્રોબ્લેમ થાય. એટલે હંમેશા જે પણ શરૂ કરો એ ક્રમશઃ અને ઓછા અંશે શરૂ કરવાનું અને ધીરે ધીરે વધતા જાઓ તો એમાં કોઈ તકલીફ પડશે નહીં. બરાબર છે. એટલે આ એક બહુ મહત્વનું છે કે તમારે ખોરાક કેવી રીતે શરૂ કરવો, શું શરૂ કરવો, એ બહુ મહત્વનું છે. અને સ્તનપાન કયા કેટલા સમય સુધી કરાવવું જોઈએ તાજા જન્મેલા બાળકને લઈને, જ્યારે મોટું થતું જાય તો કેટલા સમય સુધી સ્તનપાન કરાવવું? સ્તનપાન બંધ કરાવવાનો સમય આઈડિયલ 1 વર્ષથી લઈ અને 1.5 વર્ષ સુધી નો હોય. કેમ? 1 વર્ષ સુધીમાં માતાનું સ્તનપાનનું લેવલ ઓછું થતું જાય, એટલે કે ક્વોન્ટિટીમાં ઓછું થાય અને ક્વોલિટીમાં પણ ઓછું થાય, એટલે મને બાળકની રિક્વાયરમેન્ટ ખૂબ વધારે થાય એટલે સ્તનપાન પૂરતું ના થાય,
હવે એ વખતે જો તમે સ્તનપાન ચાલુ રાખો તો એક શબ્દ છે બ્રેસ્ટ એડિક્શન સિન્ડ્રોમ. એટલે બ્રેસ્ટ એડિક્શન સિન્ડ્રોમ એટલે શું? બાળકને માનું દૂધ લેવાની એક આદત પડી જાય અને આદતના હિસાબે બાળક ખાલી સ્તનપાન લે. હવે સ્તનપાનથી એ ચૂસ્યું ખરું પણ એને જેટલી ક્વોન્ટિટી મળવી જોઈએ એટલી મળી નહીં, પણ બાળકને સંતોષ થઈ ગયો કે મેં ખાઈ લીધું એટલે બીજું ખાશે નહીં. હવે રિક્વાયરમેન્ટ બોડીની વધારે છે એટલે ડિસોસિએશન થયું કે કેટલું અંદર ગયું અને કેટલી રિક્વાયરમેન્ટ છે એનું. જ્યારે ડિસોસિએશન થાય એટલે ઓછું ઇનપુટ થયું અને રિક્વાયરમેન્ટ વધારે છે ત્યારે બાળક ગળતું જાય અથવા બાળકનું ડેવલપમેન્ટ ન થાય. બરાબર. એટલે એ વખતે બહારનું આપવું જોઈએ. એક કોલર મિત્રનો કોલ લઈ લઈએ. હલો. હલો, મારે સરને પ્રશ્ન પૂછવો છે. સ્વાગત છે આપનું વીઆર લાઈવ માં. આપનું નામ જણાવો ને આપનો પ્રશ્ન જણાવો. હા, હું અમદાવાદ થી બોલું છું અને મારા બાબાની બેબી 8 મહિનાની થઈ છે અને એને નીચેના 2 દાંત ફૂટ્યા છે. તો એ જુલાબ બહુ થઈ ગયા છે, કફ બહુ થઈ ગયો છે, શરદી થઈ ગઈ છે, કશું ખાતી પીતી નથી, આખો દિવસ રડ રડ કરે છે. તો એના માટે શું કરવાનું? મારે નવા દાંત આવતા હોય ત્યારે શું કરવું જોઈએ? ખાસ કરીને કાળજી શું રાખવી જોઈએ? બેને જે પ્રશ્ન કર્યો ને, દાંત ખરેખર દાંતની પ્રક્રિયાથી કોઈ પણ બાળકને કોઈ પણ તકલીફ થતી નથી, પણ દાંત ઇનડાયરેક્ટલી થાય છે. કેવી રીતે? કે દાંત આવતા હોય ત્યારે બાળકને પેઢામાં ખંજવાળ ખૂબ આવે એટલે બાળકના હાથમાં જે કંઈ આવે બાળક પોતાને આંગળા નાખે, અંગૂઠો નાખે. ઘણી વખત ઘણા બાળકો તો પોતાનો પગનો અંગૂઠો લઈને મોઢામાં નાખે. બાળકના હાથમાં તમે કંઈ પણ વસ્તુ આપશો એ સીધું મોઢામાં નાખશે. હવે જો એમાં કોઈ વસ્તુ મોઢામાં નાખી અને એના ઉપર કોઈ જંતુ ચોટ્યા હોય અને એ જો પેટમાં જાય તો બાળકને એમાંથી ઇન્ફેક્શન થવાની શક્યતા રહે એટલે તો બાળકને કોઈ જાણ્યા જોગી થાય. પણ બાકી એ એક કુદરતી પ્રક્રિયા છે. કરોડો બાળકોને આ દાંત આવે છે. બધાને ઝાડા થાય છે એવું નથી, બધાને શરદી થાય છે એવું નથી, બધાને તાવ આવે છે એવું નથી. કેટલાય બાળકો એવા છે કે જેને દાંત આવવાથી કોઈ પણ તકલીફ નથી પડતી. તો અને દાંત આવવાની પ્રક્રિયા 6 મહિનાથી લઈ 2.5 વર્ષનું થાય ત્યાં સુધી આવે દાંત. 6 મહિને પહેલો દાંત આવે અને 2.5 વર્ષે 20મો દાંત આવે. 20 દાંત ની પ્રક્રિયા ચાલુ જ હોય છે. તો એ પ્રક્રિયા ચાલુ હોય તો કેમ 6 મહિનાથી 2.5 વર્ષ સુધી બાળક બીમાર નથી? 6 મહિનાથી 2.5 વર્ષ દરરોજ બીમાર થોડો છે, કોઈક જ વખત બીમાર પડે. હવે પણ જયારે બીમાર પડે પછી આપણે લોકવાયકા થઈ ગઈ કે ભાઈ કઈ પણ બીમારી થાય, નાનું 1 વર્ષથી નાનું બાળક હોય એટલે આપણે એમ જ કહીએ તાવ આવ્યો, દાંતના લીધે આવ્યો, શરદી થઈ, આ દાંત આવવાના છે ને એટલે આવી, કાઢ આવવાની છે ને એટલે જાડા થાય. પણ હકીકતમાં એના લીધે નથી, પણ ઇનડાયરેક્ટ એની ઇફેક્ટ હોય શકે. તો એવા સમયે શું કાળજી રાખવી જોઈએ? કાળજી એક જ રાખવાની કે બાળકને જે કઈ રમતું હોય, જ્યાં રમતું હોય ત્યાં જો ચોખ્ખાઈ રહે, વસ્તુ જે કઈ મોઢામાં નાખતું હોય તમારું ધ્યાન હોય અને એ વસ્તુ ચોખ્ખી સાફ હોય તો એને કોઈ તકલીફ પડશે નહીં. અને બાળક ગમે ત્યાં રમતું હોય, કદાચ એનો હાથ ખરાબ થાય તો તરત હાથ ચોખ્ખા કરી નાખવાના. આટલું જો ધ્યાન રાખો તો મોટે ભાગે તકલીફ પડતી નથી. એક કોલર મિત્રનો કોલ લઈ લઈએ. હેલો. હેલો, સ્વાગત છે આપનું વીઆર લાઈવ માં. હા બેન, હું રૂપાબેન બોલું છું અમદાવાદ થી. રૂપાબેન, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારો બાબો 12 વર્ષનો છે અને મારે એને જે રસીકરણ હોય છે ને એમાં એને મેં જે 10 વર્ષનો બુસ્ટર ડોઝ નથી અપાયો. તો હવે અપાઈ શકું? અને બીજું, એને મેં મમ્સની રસી નથી અપાઈ. તો મેં એવું સાંભળ્યું છે મમ્સની રસી આપીએ ત્યારે મમ્સ થાય, એ હકીકત છે? એવું જાણવું છે બેન. આપ આપનો સવાલ ટીવીમાં જવાબ સાંભળી શકો છો. ઓકે. બેને જે મમ્સની વાત કરી, હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટું અભિયાન કર્યું હતું એમઆર વેક્સિનનું. એમઆર વેક્સિનની અંદર મમ્સ અને રૂબેલા આ બેની બહુ મોટું અભિયાન કર્યું હતું. એકચ્યુઅલી એક ખરેખર એ વેક્સિન અપાવી જોઈએ, પણ એવું જરૂરી નથી કે કદાચ રહી ગઈ તો તમને કંઈ તકલીફ પડી જશે કે બાળકને મમ્સ થઈ જ જશે એવું કંઈ નથી. બીજું, બેને કહ્યું કે 10 વર્ષની બુસ્ટર ડોઝ રહી ગયો, તો કોઈ પણ રસી માનો કે રહી ગઈ તો હજી પણ અપાવી શકાય. જેમ કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર, એવી રીતે હજી પણ એ બેનનું બાળક 12 વર્ષનું થયું તો 12 વર્ષે બુસ્ટર ડોઝ આપી શકાય. અત્યારે બુસ્ટર એ જે 12 વર્ષે આપવાનું છે એ 12 વર્ષનો બુસ્ટરની ખાલી કેટેગરી બદલાઈ છે. પહેલાં DTP વેક્સિન આપતા હતા,
પણ 5 વર્ષની ઉપરનું બાળક થઈ જાય પછી ડીટીપી વેક્સિન નથી આપતા, હવે ટીડેપ નામનું વેક્સિન આપવામાં આવે છે અને ટીડેપ એટલે બુસ્ટ્રિક્સ કહેવાય, એ વેક્સિન આપવાની. તો એ આપી શકાય, 10 વર્ષનું રહી ગયું તો 12 વર્ષે આપો, 13 વર્ષે આપો, 11 એ આપી શકાય, એમાં કોઈ તકલીફ નહીં. અને રહી ગયું છે માનો કે એમનું મમ્સ વેક્સિન, તો એ કામ એમઆર વેક્સિન અપાવી શકાય, કા એમએમઆર નામની વેક્સિન પણ મળે છે જે એમએમઆરની વેક્સિન પણ અપાવી શકાય, એટલે એ કોમ્પેન્સેટ થઈ જાય, એમાં કોઈ તકલીફ પડશે નહીં. તો એવી કઈ કમ્પલસરી રસી છે જે અપાવવી જ પડે છે ઉંમર જતાં? બેન હું એક જ વાત કહું કે કોઈ પણ વસ્તુ કમ્પલસરી નથી, ગવર્નમેન્ટ જે કંઈ આપે છે એ રસી પણ કમ્પલસરી કોઈ વસ્તુ નથી. એવા લાખો બાળકો છે જે ઝૂંપડપટ્ટીમાં જન્મ્યા છે જે એકે રસી નથી અપાવતા, તો રસી નથી અપાઈ એટલે બાળક મરી જશે કે બાળકને આમ થાય એવું જરૂરી નથી, બાળકના હિતમાં. પણ હંમેશા એનાથી ફાયદો થાય. મારે ત્યાં હું ઓલવેઝ કોઈ પણ દર્દી જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે હું એવું કહું કે માની લો કે આ બારીમાંથી દેખાય છે કે એક સ્કૂટર વાળો જાય છે, એક સાયકલ વાળો જાય છે અને એક ગાડી વાળો જાય છે, કોઈ મરી જાય છે કોઈ મરતું નથી. પણ સાયકલથી સ્કૂટરમાં સગવડ છે, સ્કૂટરથી ગાડીમાં વધારે સગવડ છે. એવી રીતે જો તમે રસી અપાવો અને કદાચ ભૂલમાં એ રોગ થવાનો હોય તમારા બાળકને અને ન થાય તો તમને એડવાન્ટેજ છે. એવી રીતે હું બીજી રીતે પણ ઘણી વાર એક્સપ્લેન કરું કે ભાઈ માની લો કે કેટલાય મા બાપ એવા છે કે જે પોતાના બાળકને કે ભાઈ 8 ધોરણ ભણાયું પણ ઉઠાડી દીધો, ભણાવતા નથી, બરાબર. બીજા મા બાપ એમ કે મારે તો મારા બાળકને ગ્રેજ્યુએટ તો કરવો જ છે. ત્રીજા મા બાપ એમ કે નહીં મારે તો ડોક્ટર બનાવવો છે. ચોથા મા બાપ કે મારે તો એને પીએચડી કરાવવો છે. તો એ મા બાપનો વિષય છે, બધું અવેલેબલ છે, જેટલું અવેલેબલ છે બાળકના હિતમાં છે. પણ એ હિતમાં કેટલું કરવું તમારી આર્થિક સંજોગો તમારા સંજોગો એને જોઈને તમારે કરવાનું. બરાબર છે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે આ બાળકોમાં બહારના પેકેટ્સ વધારે ભાવતા હોય છે, ઘરનું પૌષ્ટિક આહાર નથી ભાવતું અને બહારના પેકેટ્સ તો ઘણીવાર ભાવતા હોય છે અને એ જ ખાવા પર મજબૂર થતા હોય છે. તો આવા સમયે વારંવાર બાળકને બહારના પેકેટ્સ તો ખાય છે સાથે સાથે ઘરનું અવોઈડ કરતા હોય છે અથવા તો ઘરની શાક રોટલી કે દાળ ભાત નથી ભાવતા, તો આવા સમયે શું કરવું જોઈએ? ઘરનું ખાય એ માટે શું કરવું જોઈએ? આ બધું બેન એક શબ્દ છે, નર્ચર. નર્ચર એટલે બાળક ગમે તે મા બાપના જીન્સથી જન્મ્યું પણ એની નર્ચર કોણ કરે છે, એનું મોટું કેવી રીતે કરે છે, તમારા કુટુંબના તમે એને સહાનુભૂતિ કેટલી આપો છો, તમારા કુટુંબનું વાતાવરણ કેવું છે, આ બધું બાળકના માનસિકતા ઉપર અસર કરે છે. જો એને સારું વાતાવરણ મળે કુટુંબનું વત્તા આજુબાજુનું વાતાવરણ સારું મળે અને એ જ્યાં સ્કૂલમાં જતું હોય ત્યાં શિક્ષણ સારું મળે તો ચોક્કસ એ બાળક એવું વિચારશે નહીં કે મારે બાળક પડીકા જ ખાવા. હા ચોક્કસ સ્વાદના લીધે એનું મન લલચાય, મન લલચાય અને કદાચ બાળક ખાય, એમના બી કંઈ વાંધો નથી. પણ એક નિયમ એવો રાખવો જોઈએ કે કદાચ પડીકા કોઈ કોઈ જબલ્લે ખાય અને સામે બાળક પોતાના ઘરનું ખોરાક વ્યવસ્થિત ખાય. એટલા માટે જ અમે કાયમ એમ કહીએ છીએ કે તમારે બાળક માટે 2 શબ્દો યાદ રાખો, સમતોલ આહાર અને સંતુલિત આહાર. સમતોલ આહાર એટલે શું? સમતોલ આહાર એટલે દરેક વસ્તુ એના ખોરાકમાં આવવી જોઈએ, જેમ કે દાળ ભાત શાક રોટલી દૂધ કઠોળ અને ફ્રૂટ્સ, આ બધી વસ્તુ. આની સાથે અમે એમ કહીએ કે ભાઈ ચલો જરૂરી નથી કે ભાઈ દરરોજ દાળ આવે, દરરોજ શાક આવે, દરરોજ કઠોળ આવે, દરરોજ દૂધ આવે કે દરરોજ ફ્રૂટ્સ આવે, પણ એવરેજ અઠવાડિયા દરમિયાન જો થોડું થોડું દરેક વસ્તુ આવે તો બાળકનું જે સંપૂર્ણ વિકાસ સંપૂર્ણ ડેવલપમેન્ટ જે થાય એ સંપૂર્ણ ડેવલપમેન્ટ વ્યવસ્થિત થાય. કારણ કે એના ડેવલપમેન્ટની અંદર દરેક ટીશ્યુ આપણા જે શરીરની ટીશ્યુ છે જેમ કે હાડકા આંખો કાન આખું શરીર બરાબર એ દરેક વસ્તુનું જો ડેવલપમેન્ટ થાય, હવે દરેક અંગની જુદી જુદી વસ્તુની રિક્વાયરમેન્ટ છે તો એ જુદી જુદી વસ્તુ એને ફૂલફિલ થવી જોઈએ. તો એ ફૂલફિલ ક્યાંથી થાય? ખોરાકથી થાય. તો ખોરાકમાં આપણે એને કોઈ પણ રીતે જો બધી રીતનું ખોરાક જાય તો એનો ફાયદો થાય, એટલે એને સમતોલ આહાર કહેવાય. પણ સામે સંતુલિત શબ્દ ઘણી વખત એમ કે ભાઈ સંતુલિત એટલે શું? સમતોલ એટલે તમે સમજાવી દીધું. તો સંતુલિતનો કહેવાનો મારો અર્થ એ છે કે આપણા વિજ્ઞાન પ્રમાણે અને તબીબશાસ્ત્ર પ્રમાણે
એક નક્કી છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટની તમારી માત્ર ખોરાકની અંદર લગભગ 60-65% હોવી જોઈએ, પ્રોટીનની માત્ર આટલી હોવી જોઈએ, ફેટની માત્ર આટલી હોવી જોઈએ. તો જો માત્રા જળવાય, ભલે કદાચ થોડી વધતી આગી પાછી થાય, પણ એ માત્રા જો જળવાય તો એ બાળકનો વિકાસ સંપૂર્ણ વ્યવસ્થિત થાય. સમજો, માનો કે બાળક એમ કે મારું બાળક રોટલી દાળ ભાત શાક બધું ખાય છે, પણ રોટલી કે એક કટકો જ ખાલી રોટલી ખાય, શાકમાં તો ખાલી એક જ ચમચી ખાય, અને કે આટલું બધું ઢગલાબંધ કે ખાલી ભાત ખાય છે કે ઢગલાબંધ આ ખાય, એવું નહીં. સંતુલિત આહારનો અર્થ એ કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ, દરેકનું પ્રમાણ, ભલે એક્ઝેક્ટ એ પ્રમાણમાં ના જળવાય પણ વધતા ઓછા અંશે જો એ જળવાય તો બાળકનો વિકાસ સંપૂર્ણ વ્યવસ્થિત થાય. કારણ કે કોઈ ઘણા બાળકોને આપણે જોઈએ છીએ કે 10 કે 12 વર્ષના છોકરા થાય ખૂબ જાડા થઈ જાય. કેમ જાડા થઈ જાય? કારણ કે એનો જે ખોરાક છે તે એમાં ચરબીયુક્ત પદાર્થ ખૂબ આવ્યો. જે ચરબીયુક્ત પદાર્થ ખાલી આખા ભાણાની અંદર 20% જ હોવો જોઈએ, એની જગ્યાએ 80% ચરબીયુક્ત પદાર્થ આવ્યો અને 20% જ બાકીનું આવ્યું, તો અપ્રમાણસર થઈ ગયું અને એના કારણે ચરબી શરીરમાં જમા થતી જાય. એટલે સમતોલ અને સંતુલિત આહાર જો બાળકને આપવામાં આવે તો બાળકનો વિકાસ વ્યવસ્થિત થાય. અને એવી જ રીતે ડોક્ટર, ઘણી વખત કેવું હોય, બાળકનો વિકાસ તો 10 વર્ષ અથવા તો 5 વર્ષથી જ શરૂ થતો હોય છે, એટલે તમે જે પ્રમાણે કીધું કે સંતુલિત થવું જોઈએ, પરંતુ ઘણી વખત બાળકને ભૂખ જ નથી લાગતી હોતી. એવી જ ફરિયાદો હોય છે કે મમ્મી મને ભૂખ નથી લાગી, ભૂખ નથી લાગી, કંઈ પણ ખાવાનું આપો તો એવા સમયે ભૂખ વધારે લાગી અને બાળક વધારે જમે માટે શું કરવું જોઈએ? એક સિમ્પલ વસ્તુ છે, ભૂખ શબ્દ એવો છે કે ભૂખ આપણા મનથી નક્કી છે, પેટથી નહીં. દરેક બાળકને ભૂખ તો છે, પણ એને તમારી ભૂખ પ્રજ્વલિત થાય એના માટે આપણે એની સાથે માનસિક કસરત કરવાની છે. બાળકની સાથે માનસિક કસરત આપણે કરવાની છે. બાળકને તમે 3 વર્ષના બાળકને, 4 વર્ષના બાળકને જો તમે એને જે ગમતું, માનો કે એને ગેમ ગમે છે, માનો કે એને ટીવી ગમે છે, ટીવીમાં કાર્ટૂન સિરિયલ ગમે છે, કંઈ પણ જે કંઈ ગમે છે એ તમે તેનું ધ્યાન ત્યાં દોરો અને એ સમયે તમે એને ખવડાવતા રહો તો ચોક્કસ એ બાળક ખાય. બીજું, જીભ ઉપર જ્યારે બાળક જન્મે તે જે જીભ ઉપર કોઈ ટેસ્ટ નથી હોતો, હવે ટેસ્ટ આપણે ડેવલપ કરવાનો છે. એ ડેવલપ ક્યારે થાય? તમે કંઈ પણ થોડું થોડું ચટાડશો, થોડું થોડું એનું ખવડાવશો તો એનો ટેસ્ટ ડેવલપ થશે અને એમાંથી પછી એની ચોઈસ ડેવલપ થશે કે ભાઈ ચલો મને આ ભાવે છે વધારે અને હું આ વધારે, એનો લગાવ અમુક પ્રત્યે જશે. પણ એ લગાવ ગમે તે પ્રત્યે જાય જો તમે, કારણ કે હું ઓલવેઝ મારા દર્દીઓને કહું કે ચલો 3 વર્ષના બાળકમાં બુદ્ધિ વધારે છે કે તમારા, તો એને ખબર નથી કે મારે શું ખાવાનું છે, પણ મા બાપ તરીકે, વડીલ તરીકે તમને તો ખબર છે કે એને મારે શું ખવડાવવાનું છે. તો તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે એને કાં સમજાવો, કાં એને બીજે ધ્યાન દોરો, કાં કોઈ પણ રીતે. એવું કહેવાય કે શામ દામ દંડ ભેદ, ગમે તે નીતિ અપનાવો પણ એ નીતિ અપનાવી અને બાળકને ખવડાવો, અને ખવડાવવામાં શબ્દો બે મેં કયા એ જો જાળવો તો કોઈ પણ બાળકને કોઈ પણ તકલીફ નહીં પડે, સિવાય કે બાળકને કોઈ રોગ હોય, કુદરતી રોગ હોય તો એના કારણે જે કંઈ તકલીફ થાય એ વાત અલગ છે, પણ જે કુદરતી એનું જે પોટેન્શિયલ એના જીન્સમાં જે લખેલું છે એટલું ડેવલપમેન્ટ એનું થવું જ જોઈએ અને એ થવા માટે આપણે જ જવાબદાર છીએ મા બાપ તરીકે. હું મારા ઘણી વાર પેશન્ટ આવે તો હું દર્દીને કહું કે આ બાળકનું જો શરીર વધારે પડતું થાય તો પણ એના માટે મા બાપ જ જવાબદાર છો, ઓછું થાય તો એમાં ડાક્ટર ક્યાંય કામમાં નહીં આવે, તમારે જ આના માટે કરવાનું છે. ખાલી ડાક્ટર તમને માર્ગદર્શન આપી શકે, બાકી તો તમારે જ કરવાનું છે, કારણ કે 24 કલાક તમે જ બાળક સાથે રહો છો. પેલું એટલે ઘણી વાર હું કહેવત પણ કહું કે ગોર મારા જ પરિણય દે, ઘર તો આપણે જ ચલાવવાનું, બરાબર, એવી રીતે બાળકને આપણે જ ખવડાવવાનું છે. પણ માર્ગદર્શન કદાચ ડોક્ટર આપી શકે કે તમારે શું કરવાનું, કેવી રીતે કરવાનું, ક્યારે કરવાનું. એટલે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે. બાળકને તો ખબર નથી હોતી કે આ હું ખાઉં છું એ યોગ્ય છે કે અયોગ્ય, પણ માતા પિતાએ ખાસ આપવાની જરૂર છે. અને એ જ પ્રમાણે ઘણી વાર ડોક્ટર, બાળકમાં શરદી અને ઉધરસ ઘણી વખત થઈ જતા હોય છે, તો એવા સમયે શું ધ્યાન રાખવું જોઈએ? શરદી ઉધરસ છે ને બેન એક સામાન્ય વસ્તુ છે. શરદી એક ઘણી વખત ખાલી વાતાવરણ બદલાય, કારણ કે બાળક આખી દુનિયામાં નવું છે. આજે તમે જો ઓબ્ઝર્વ કરો
તો વાતાવરણની અતિરેકતા થાય. જેમ કે તમે અમદાવાદમાં રહેતા હો અને અમદાવાદનું ટેમ્પરેચર તમને ખબર છે કે અમદાવાદનું ટેમ્પરેચર હાર્ડલી 10 ડિગ્રીથી નીચે ક્યારેય જતું નથી, અને અચાનક જો એ 6 ડિગ્રી થઈ ગયું હોય તો કેટલા વ્યક્તિઓને શરદી ઉધરસ થઈ જાય, કેટલા વ્યક્તિઓને એની અસર થાય. એવી રીતે વાતાવરણની અતિરેકતા હોય એ બાળકને અસર કરે જ, પણ એ વાતાવરણની અતિરેકતા હોય, અતિરેકતાનો અર્થ એમ કે જે રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી છે એને +10 અને -10 સુધી બોડી કેન વિથસ્ટેન્ડ ધ ટેમ્પરેચર, એ વાતાવરણના ફેરફારો સહન કરી શકે. પણ એનાથી જ્યારે વધારે ફેરફાર થાય ત્યારે બોડીને એની જોડે એડજસ્ટ થવા માટે અમુક તકલીફ પડે, અને એ તકલીફના ભાગરૂપે આ શરદી છે. એટલે શરદી એવું કોમન હોય, પણ હા શરદી માનો કે ઇન્ફેક્શનની શરદી છે તો એ થઈ શકે, કારણ કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે નાનું છે ત્યારે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એને વારેઘડીએ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે, અને ઇન્ફેક્શનમાં સૌથી કોમન છે શરદી અને બીજા છે જાડ. હવે આ બાળકને લગતા કોઈ પણ રોગો હોય, ઘણી વખત બાળક રાત્રે વારંવાર રડવા લાગતું હોય, દરેક જેમ કે 2 વાગે છે તો રડે છે, 3 વાગે છે તો રડે છે, તો આવા સમયે કોઈ પણ રોગ હોય તો બાળકમાં ઘરગથ્થુ ઉપચાર કયા, કે ઘરે જ તાત્કાલિક કરીને બાળકને શાંત રાખી શકાય, અથવા તો તે ઘરગથ્થુ ઉપચાર કયા? સૌથી સારો પ્રશ્ન છે, પણ જે રડવા વાળી વાત છે ને એમાં હું ભાગ પાડીશ કે 6 મહિના કે 12 મહિનાની નીચેનું બાળક હોય ને એ બાળક બોલતું નથી એ બાળક હોય ને, એ બાળક રડતું હોય ને તો મા બાપને મૂંઝવણ થાય, કારણ કે મા બાપને ખ્યાલ ના આવે કે એને શું થાય છે. એટલે ઘણી વાર અમને ફરિયાદ કરવા આવે કે સાહેબ આ બાળક 2 મહિનાનું બાળક છે કે બહુ રડે છે, ત્યારે પહેલો પ્રશ્ન મારો એવો હોય, હું મા બાપને એમ સમજાવું કે આ બાળકને ચાલો કઈ ભાષા આવડે છે, હિન્દી આવડે, અંગ્રેજી આવડે, ગુજરાતી આવડે, તમારી લોકલ ભાષા કોઈ આવડે ના આવડે, એક જ ભાષા આવડે રોવાની. આ બાળકને તમને કઈ કહેવું હોય તો એ કઈ ભાષામાં કહેશે, એ રડીને કહેશે, એ એક્સપ્રેસ કરવા માંગે છે. હવે એ એક્સપ્રેસ શું કરવા માંગે છે જો તમે સમજી શકો તો એનું સોલ્યુશન તરત આવી જાય. જેમ કે બાળક, માનો કે બાળકે પિશાબ કરી નાખ્યો અને એનું લંગોટ ભીનું થઈ ગયું, હવે લંગોટ એને ભીનું લાગે છે, બાળક રડ્યું, રડવા માંડે, હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે ચાલો ઓકે આ થયું છે, એટલે તરત બદલી નાખો, લૂછી નાખો, એટલે પ્રોબ્લેમ સોલ્વ. એટલે ઘણા બધા પ્રશ્નો નાના નાના છે કે જે તમે સોલ્વ કરી શકો છો. એ સિવાય મારું આ બહુ ખાસ ઓબ્ઝર્વેશન છે કે બાળક જે વાતાવરણમાં હોય, માનો કે એક રૂમમાં છે, બાળક 2 કલાકથી રડે છે, તમે ખાલી એને ઉંચકીને રૂમની બહાર લઈ જાઓ, બહારના વાતાવરણમાં સહેજ ફરો, તરત બાળક રડતું બંધ થઈ જાય, કારણ કે એનું ધ્યાન બીજે દોરાવા માંડે, બીજી બધી વસ્તુમાં એને રસ પડવા માંડે. એટલે એનો અર્થ એવો થાય છે કે બાળકને જે કંઈ તકલીફ હતી એ હતી તકલીફ, પણ બહુ માઇનોર તકલીફ હતી, અને એનું ધ્યાન જેવું બીજે ગયું એવું રડવાનું બંધ થઈ ગયું. એટલે એનો અર્થ એમ થાય છે કે બહુ રડતું બાળક હોય તો પહેલું કામ આપણે એ કરવું જોઈએ કે એનું ધ્યાન બીજે દોરવું જોઈએ. લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરો વીઆર લાઈવ ચેનલને. વીઆર લાઈવ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે બેલ આઇકોન દબાવો. વીઆર લાઈવ પ્રસ્તુત કરે છે ફેમિલી ડોક્ટર કાર્યક્રમ, સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે સચોટ ઇલાજ, દર્શકોને મળશે એક્સપર્ટ ડોક્ટરોની સાચી સલાહ. વીઆર લાઈવ પર મળશે સચોટ ઇલાજ. ફોન કરો 63 55 85 61 23 પર અને બનો તંદુરસ્ત.